YouTube channel Nikhil Mistry Science Learn with Fun na online video lecture series ni andar aap sarve vidyarthi mitro nu khub j hardik swagat karu chu. Aje 74 mo swatantrata divas che, to swatantrata divas na parva nimitte aap sarve vidyarthiyone swatantrata divas ni khub khub shubhechhao. To aje apne shuruat karshu dhoran 10 ni andar gujarati madhyam ma vigyan ane technology vishay ni andar ભાગ 1 એટલે કે ચેપ્ટર ભાગ 1 રસાયણ વિજ્ઞાન અને એની અંદર પ્રકરણ નંબર 2 કે જેનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર વિશે. તો જે વિદ્યાર્થી મિત્રો આ YouTube ચેનલ ઉપર નવા જોડાયા છે તો એમને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે જો હજી સુધી તમે મારી YouTube ચેનલ નિખિલ મિસ્ત્રી સાયન્સ લર્ન વિથ ફન ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી આવનારા દરેક વિડિયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળતી રહે. તો આગળ આપણે પ્રકરણ નંબર 1 બી પૂર્ણ કર્યું, સાથે પેરેલલમાં પ્રકરણ નંબર 10 અને પ્રકરણ નંબર 2 ના વિડિયો આવતા રહેશે. તો ચલો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 2 કે જેનું ટાઇટલ છે એસિડ બેઝ અને ક્ષાર ભાગ 1 વિશે. તો વિદ્યાર્થી મિત્રો ખોરાકનો ખાટો સ્વાદ કોના કારણે હોય છે? તો એસિડના કારણે હોય છે. અને ખોરાકનો તુરો સ્વાદ બેઝના કારણે હોય છે. કોના કારણે હોય છે? બેઝના કારણે. આપણને બધાને જ ખબર છે એસિડ અને બેઝ વિશે આપણે ખાસી એવી માહિતી ધરાવીએ છીએ. જો ઘરમાં કોઈ સભ્યને એસિડિટી એટલે કે અમ્લતા થઈ હોય બરાબર, અથવા તો એસિડિટીથી પીડાતું હોય, તો તેની એસિડિટી દૂર કરવા માટે આપણે બેકિંગ સોડાનું દ્રાવણ એટલે કે એને બેઝ આપીએ છીએ. શું આપીએ છીએ? બેકિંગ સોડાનું દ્રાવણ એટલે કે આપણે એને બેઝ આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધી વસ્તુ છે કે ભાઈ એસિડિટી ઓછી કરવા માટે અપાતા બે બેઝ છે, તો એ બેઝની અંદર સામાન્ય રીતે આપણે એને શું કહી શકીએ? ઇનો કહી શકીએ. શું કહી શકીએ? ઇનો. અને આપણે જે ઇનો પીએ છે એ પણ કોનું? તો ભાઈ બેઝનું જ એક ઉદાહરણ છે કે જ્યારે આપણા શરીરમાં જલન અનુભવાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? તો બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ છીએ. એસિડિટી ઓછી કરવા માટે બેઝ આપતા તે તટસ્થ બને છે. કેવું બને છે? તટસ્થ. અને અહીંયા તમને પ્રક્રિયા સમીકરણ સર્વસામાન્ય રીતે આપેલું જ છે. એસિડ વત્તા બેઝ બરાબર શું થાય? ક્ષાર વત્તા પાણી. એટલે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા તમે કરો તો પ્રક્રિયા થઈને તમને શું મળે છે? તો ભાઈ ક્ષાર અને પાણી તમને અહીંયા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પ્રક્રિયા સમીકરણ જોઈ શકો છો, આપણે એક એસિડ અને એક બેઝ વચ્ચે પ્રક્રિયા કરાઈએ છે બરાબર. તો અહીંયા તમે ચેક કરો તો જુઓ અહીંયા એસિડનું શું થાય છે? આયનીકરણ થાય છે. તો એચ પ્લસ અને સીએલ માઇનસ આયન છૂટા પડે છે. જ્યારે બેઝમાં શું છે? તો NaOH. તો એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં શું છૂટું પડે? એન એ પ્લસ, ઓએચ માઇનસ. બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને ક્ષાર સ્વરૂપે શું મળે છે? NaCl. અને સાથે શું થાય છે? પાણી પણ છૂટું પડે છે. તો અહીંયા જે પણ ક્ષાર આપણે લઈએ છીએ, ક્ષાર એ કેવો છે? તટસ્થ પદાર્થ છે. કેવો પદાર્થ છે? તટસ્થ. નહીં એસિડિક કે નહીં બેઝિક. તો અહીંયા એસિડને લગતા એટલે કે એસિડની ચર્ચા કરીએ તો એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. જ્યારે બેઝ એ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. જ્યારે આપણે બેઝને સ્પર્શ કરીએ છીએ ત્યારે સ્પર્શે આપણને કેવા લાગે છે? ચીકણા લાગે છે. અને એસિડ એ શરીરમાં શું કરે છે? દાહક અસર આપે છે. એટલે કે એસિડિટીની અસર અહીંયા તમને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ 5, 6 અને 7માં તમે જે તફાવત ભણી ગયા હતા એ તફાવત અહીંયા ફરીથી રિપીટ થાય છે. એસિડ અને બેઝનો તફાવત. તો શું આવે? તો ભાઈ એસિડ સ્વાદે ખાટા હોય છે, જ્યારે બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. એસિડ એ દાહક અસર આપે છે એટલે કે એસિડિટી ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? એસિડિટી ઉદ્ભવે છે. જ્યારે બેઝ એ સ્પર્શે કેવા હોય છે? ચીકણા હોય છે. એટલે કે બેઝને જો તમે પકડો તો તમને ચીકાશ અનુભવાય છે. અહીંયા એક શોર્ટ ફોર્મ મેં લખ્યું છે એ ભૂલા. શું લખ્યું છે? એ ભૂલા. તો એસિડ લાલ ભૂરા લિટમસ પેપરને શું કરે છે? લાલ લિટમસ પેપરની અંદર રૂપાંતર કરે છે એટલે કે રંગ પરિવર્તન આપે છે. જ્યારે બેઝની અંદર મેં શું લખ્યું છે? બે લાભુ. તો બેઝ એ લાલ લિટમસ પેપરને શું કરે છે? ભૂરા લિટમસ પેપરમાં રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો લિટમસ એક કુદરતી સૂચક છે. કેવો સૂચક છે? કુદરતી. કે જે શું કરે છે? આપણે રંગ પરિવર્તનની અસર તેના ઉપર આપણે જોઈ શકીએ છીએ. અને હળદરને પણ આપણે એક સૂચક તરીકે ગણી શકીએ છીએ. આપણને ખબર છે કે ઘણી વખત જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં તો અથવા કોઈ જગ્યાએ જઈએ છીએ ત્યારે જમતા જમતા જો દાળનો ડાઘો
આપણા શર્ટ ઉપર પડી જાય છે તો એ દાળના ડાઘાને જ્યારે સાબુથી ઘસીને દૂર કરવામાં આવે ત્યારે પીળા રંગનું ડાઘો છે એ પીળા રંગનો જે ડાઘો છે એનું રૂપાંતર ધીરે ધીરે શું થાય છે તો ભાઈ લાલાશ પડતા રંગની અંદર થઈ જાય છે અથવા તો કથ્થઈ રંગનો તે બને છે. કારણ કે સાબુ અને ડિટર્જન્ટ એ કેવો સ્વભાવ ધરાવે છે તો ભાઈ સાબુ અને ડિટર્જન્ટનો સ્વભાવ સામાન્ય રીતે બેઝિક સ્વભાવ હોય છે અને એસિડ અને બેઝની કસોટી માટે કૃત્રિમ સૂચકો અહીંયા કૃત્રિમ સૂચકો તમને આપેલા છે બરાબર. કયા કયા કૃત્રિમ સૂચકો તો ભાઈ મિથાઇલ ઓરેન્જ છે, ફિનોલ્ફથેલિન છે, એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એસિડ અને બેઝ એકબીજાની અસરને શું કરે છે, પરસ્પર નાબૂદ કરે છે બરાબર. અને જેના કારણે શું થાય છે તો ભાઈ ક્ષાર અને પાણી બનાવે છે. લિટમસ દ્રાવણનો જાંબુડિયો લિટમસ દ્રાવણ એ જાંબુડિયો દ્રાવક છે કે જેને લાઇકેન કે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ છે. અને લિટમસ દ્રાવણ જ્યારે એસિડિક કે બેઝિક ન હોય ત્યારે જાંબુડિયો રંગ ધરાવે છે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ બીજી તો ભાઈ નીચે આપેલા પદાર્થમાં કુદરતી રીતે એસિડ કે બેઝની હાજરી સૂચવે છે. જેમ કે લાલ કોબીજના પાન બરાબર, પછી હળદર છે, અમુક એવા ફૂલો જેમ કે હાઇડ્રોજિનિયા, પેટોનિયા, પછી જીરાનિયમની રંગીન પાંખડીઓ. તો આ બધાની અંદર કુદરતી રીતે તમને શું જોવા મળે છે તો આ બધાની અંદર આપણને કુદરતી રીતે એસિડ અને બેઝ જોવા મળે છે. તો જુઓ અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, એ પ્રવૃત્તિ કોની સાથે સંલગ્ન છે તો ભાઈ એસિડ અને બેઝના ગુણધર્મોની રાસાયણિક સમજ આપણે લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગશાળામાં એસિડ અને બેઝની આપણે સમજ લેવાની હોય એ પહેલાં ઘણા બધા એસિડ અને ઘણા બધા બેઝના નામ અહીંયા આપેલા છે. અને આ ટોપિક જો કદાચ તમે આગળ આપણો બેઝિક ઓફ કેમિસ્ટ્રીનો વિડીયો જોયો હોય તેની અંદર મેં તમને ઘણા બધા એસિડ અને બેઝના નામ પણ લખાવ્યા હતા અને એની પ્રાયોગિક સમજ એટલે કે પ્રાથમિક સમજ પણ મેં તમને આપી હતી. તો ફરી એક વખત રિવિઝન કરીએ તો અહીંયા તમને એસિડની અંદર સૌથી પહેલો કયો એસિડ આપેલો છે તો અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે હાઇડ્રોક્લોરિક એસિડ. કયો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડ. એના પછી તમને દર્શાવવામાં આવેલો છે સલ્ફ્યુરિક એસિડ H2SO4. એના પછી ત્રીજો એસિડ છે નાઇટ્રિક એસિડ HNO3 અને ચોથો એસિડ છે એસિટિક એસિડ એટલે કે CH3COOH. સાથે ઘણા બધા બેઝ પણ અહીંયા તમને દર્શાવવામાં આવ્યા છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો અહીંયા આપેલું છે CaOH2, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. તો ઉપર આપેલા દરેક દ્રાવણને વોચ ગ્લાસ એટલે કે તમે કાચની કોઈ પણ સ્ટ્રીપ પણ લઈ શકો, એના ઉપર મૂકો અને નીચે આપેલા સૂચક દ્વારા અવલોકન કરો કે ભાઈ તમને પરિણામ સ્વરૂપે શું મળે છે. તો અહીંયા લાલ લિટમસ દ્રાવણની વાત કરીએ તો લાલ લિટમસ દ્રાવણ શું કરે છે, એસિડિક દ્રાવણ પર કોઈ જ પ્રકારની અસર આપતું નથી. જ્યારે બેઝિક દ્રાવણ શું કરે છે તો ભાઈ લાલ લિટમસ પેપરને કેવું ભૂરું બનાવે છે. આગળ આપણે ભણ્યા બે લાભો, બેઝ શું કરે છે લાલ લિટમસને કેવું બનાવે છે, ભૂરું બનાવે છે. જ્યારે ભૂરા લિટમસ દ્રાવણની વાત કરીએ તો એસિડિક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝિક દ્રાવણ ઉપર કોઈ અસર આપતું નથી. આપણે ભણ્યા એ ભૂરા તો શું કરે છે તો ભાઈ એસિડ ભૂરાને કેવું બનાવે છે, લાલ બનાવે છે. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો ફિનોલ્ફથેલિનનું દ્રાવણ. તો જે ફિનોલ્ફથેલિનનું દ્રાવણ છે તે ફિનોલ્ફથેલિનનું દ્રાવણ એ શું કરે છે, એસિડિક દ્રાવણને રંગવિહીન બનાવે છે જ્યારે બેઝિક દ્રાવણને ગુલાબી રંગમાં પરિવર્તિત કરે છે, રૂપાંતરણ કરે છે. જ્યારે મિથાઇલ ઓરેન્જ દ્રાવણની વાત કરીએ તો એસિડિક દ્રાવણ લાલ રંગનું રૂપાંતરણ નારંગી રંગમાં કરે છે અને જો હજી વધારે એસિડિકતા વધે તો તે શું થાય છે, પીળા રંગમાં રૂપાંતર પામે છે. અને બેઝિક દ્રાવણ પણ કયા તો પીળા રંગની અંદર ફેરફાર પામે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કેટલાક પદાર્થોની વાસ એટલે કે ગંધ પરથી પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તે પણ નક્કી કરી શકાય છે બરાબર. તો અહીંયા તમને પ્રવૃત્તિ 2.2 આપી છે, એ 2.2 પ્રવૃત્તિ કરવા માટે તમારે શું કરવાનું છે તો તમારે તમારી સાથે ચોપડી રાખવાની છે બરાબર. તો હવે એ પ્રવૃત્તિ આપણે અહીંયા આગળ કરી ચૂક્યા છે. જુઓ તમે તમારી ટેક્સ્ટબુકમાં નજર રાખો તો સારી રીતે સમારેલી કેટલીક ડુંગળીને પ્લાસ્ટિકની થેલીમાં સ્વચ્છ કાપડની કેટલીક પટ્ટીઓ સાથે લો અને ચુસ્ત રીતે તમે એને શું કરો, બાંધી દો. આખી રાત માટે તેને ફ્રીજમાં રાખો.
અને સવારે શું કરો કે ભાઈ કાપડની જે પણ પટ્ટી છે એસિડ અને બેઝની કસોટી કરવા માટે ઉપયોગમાં લો, એટલે એ કપડાની અંદર તમને એસિડ અને બેઝની અસર જોવા મળશે। તેમાંથી કાપડની બે પટ્ટીઓના ટુકડા લઈ તેની વાસ તપાસો અને તેમને સ્વચ્છ સપાટી પર રાખો। એક પટ્ટી ઉપર મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ મૂકો અને બીજી પટ્ટી ઉપર મંદ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા મૂકો અને કાપડની બંને પટ્ટીઓને ચોખ્ખા પાણીથી ધોઈને તેમની વાસ તપાસો। અવલોકન તમે નોંધો અને થોડો મંદ વેનિલા અર્ક અથવા તો લવિંગનું તેલ લો અને તેની વાસ તમારે અહીંયા શું કરવાની છે, તપાસવાની છે, ચેક કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે બરાબર, તો પ્રક્રિયા થવાથી તેમની વાસમાં ફેરફાર આવે છે બરાબર, કલરમાં પણ ફેરફાર આવે છે। તો અવલોકનના આધારે આપણે એવું જ કહી શકીએ કે ભાઈ વેનિલા, ડુંગળી અને લવિંગ એ પૈકી ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઉપયોગમાં લઈ શકાય કે જેને આપણે સૂંઘીને પારખી શકીએ છીએ। તો અહીંયા તમે એ પ્રક્રિયા પણ જોઈ શકો છો કે ભાઈ HCl અને NaOH વચ્ચે પ્રક્રિયા થાય, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય તો તમને ક્ષાર મળે છે અને સાથે પાણી છૂટું પડે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે। તો જુઓ, આ જે પ્રક્રિયા છે એ આપણે આગળ ભણીને આવ્યા બેઝિક ઓફ કેમિસ્ટ્રીની અંદર, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા। તો જુઓ, આ પ્રક્રિયા કરવા માટે સૌ પ્રથમ તમારે સ્ટેન્ડ લેવાનું છે, સ્ટેન્ડમાં કસનળી તમારે ભરાવવાની છે, કસનળીમાં તમારે ઝીંકના ટુકડા અને હાઇડ્રોક્લોરિક એસિડ લેવાનું છે અને એના ઉપર લાકડાના બૂચ વડે બંધ કરવાની છે। ત્યાંથી એક વિમોચન નળી પસાર કરવાની છે, બાજુમાં એક બીકર લેવાનું છે કાં તો પાણીનું દ્રાવણ લેવાનું છે અને એની અંદર વિમોચન નળીને તમારે ડૂબાડવાની છે અને હાઇડ્રોજન ઉત્પન્ન થયો કે નહીં તે તપાસવા માટે અહીંયા તમારે સળગતી મીણબત્તી લેવાની છે। તો આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, અને આકૃતિ દોરવી કમ્પલસરી છે, આકૃતિના માર્ક પણ ગણવામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એક કસનળીમાં તમારે માત્ર 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 લો અને તેમાં દાણાદાર ઝીંકના થોડા ટુકડા ઉમેરો અથવા તો દાણા ઉમેરો, એટલે કે ઝીંકને પાવડર સ્વરૂપમાં રાખવાનો। ત્યારબાદ દાણાદાર ઝીંકની સપાટીનું અવલોકન કરો તો ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો। વિમોચન નળીમાં તમે જોઈ શકો છો કે જે પણ દ્રાવણ ઉત્પન્ન થાય છે એ શું થાય છે, વિમોચન નળીમાંથી પસાર થાય છે। સાબુના દ્રાવણમાં તમને હાઇડ્રોજન વાયુના પરપોટા ઉદ્ભવે છે એવું દેખાય છે। અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં સ્પષ્ટપણે કે હાઇડ્રોજન વાયુના પરપોટા દર્શાવેલા છે અને આ હાઇડ્રોજન વાયુના પરપોટા નજીક જ્યારે મીણબત્તી લઈ જાઓ છો ત્યારે શું થાય છે, તો ભાઈ મીણબત્તી હાઇડ્રોજન વાયુના લીધે ધડાકાભેર સળગી ઉઠે છે, કારણ કે હાઇડ્રોજન વાયુ દહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે અને દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો હોવાથી તે પોતે જ સળગે છે। તો અહીંયા એક નોંધ આપી છે, આ જે માહિતી છે વાસ્તવિકમાં ધાતુની એસિડ સાથે પ્રક્રિયાની માહિતી છે અને આગળ આપણે ભણ્યા હતા કે જો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું થાય છે, ધાતુના ક્લોરાઇડ કે ધાતુના સલ્ફેટ કે ધાતુના નાઇટ્રેટ બને છે અને સાથે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ HCl, નાઇટ્રિક એસિડ HNO3 અને CH3COOH એસિટિક એસિડના કિસ્સામાં અલગ અલગ પ્રકારના ક્ષાર તમને આપે છે અને દરેક પ્રવૃત્તિમાં હાઇડ્રોજન વાયુ શું થાય છે, ઉત્પન્ન થાય છે। અહીંયા તમે જોઈ શકો છો એસિડ વત્તા ધાતુ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો તમને શું મળે છે, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે। પ્રક્રિયામાં અહીંયા દર્શાવેલી છે અને આ પ્રક્રિયા આગળ આપણે ભણીને આવેલા છે, H2SO4+ZnO4+H2O. ઓકે, તો અહીંયા સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકની પ્રક્રિયા થાય તો ઝીંક સલ્ફેટ મળે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને આ પ્રક્રિયામાં ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે અને વાયુ સ્વરૂપે હાઇડ્રોજનને શું થાય છે, મુક્ત કરે છે। આવી 2-3 પ્રક્રિયાઓ જો આપણે બીજી લઈએ તો HCl ની ઝીંક સાથે પ્રક્રિયા થાય તો ઝીંકનું આયનીકરણ કરે તો Zn+2, અહીંયા H+ અને Cl-, આપણને ખબર જ છે કે ભાઈ ઋણ વીજભાર હંમેશા ધન વીજભાર પ્રત્યે આકર્ષાય, તો અહીંયા Zn અને Cl વચ્ચે પ્રક્રિયા થઈને ZnCl2 ઝીંક ક્લોરાઇડ બને છે અને સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। એ જ રીતે HNO3ની આપણે ચર્ચા કરીએ તો અહીંયા નાઇટ્રિક એસિડ છે, નાઇટ્રિક એસિડની ઝીંક સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા તમને શું મળે છે, ઝીંક નાઇટ્રેટ ZnNO3 2 અને સાથે હાઇડ્રોજન વાયુ શું થાય છે, મુક્ત થાય
છે, દરેકનું આયનીકરણ આપેલું છે તેથી તમને સમજવામાં સરળતા રહે. અને છેલ્લું આપેલું છે CH3COOH, એની તમે ઝિંક સાથે પ્રક્રિયા કરો તો તમને ZnCH3CO ટ્વાઇસ ઝિંક એસિટેટ મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આ તો ચર્ચા થઈ વિદ્યાર્થી મિત્રો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા, અને ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતાં શું થાય છે તો ભાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે પછી તમે જોઈ શકો છો ધાતુની બેઝિક સાથે પ્રક્રિયા, પ્રવૃત્તિ 2.4 ધાતુની બેઝ સાથે પ્રક્રિયા. તો એક કસનળીમાં દાણાદાર ઝીંકના થોડા ટુકડા લો, તેમાં 2 મિલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH નું દ્રાવણ ઉમેરીને કસનળીને થોડી વાર ગરમ કરો અને થોડી વાર પછી તેનું અવલોકન કરો તો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંક વચ્ચે પ્રક્રિયા થઈને તમને સોડિયમ ઝિંકેટ એટલે કે Na2 ZnO2 મળે છે અને સાથે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. અહીં આખી પ્રક્રિયા સમીકરણ દર્શાવેલી છે Na+OH-ZN+2. હવે ફરીથી આનું આયનીકરણ તો O-H+ તમને શું મળે છે તો ભાઈ Na2ZnO2 અને સાથે શું થાય છે, નોંધ બી બહુ મસ્ત આપી છે અને નોંધ એવું સૂચવે છે કે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. જો કે આવી પ્રક્રિયાઓ બધી ધાતુઓ માટે શક્ય નથી, બધી ધાતુઓ સાથે શક્ય નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણો જે આજનો આ વિડીયો છે, આ વિડીયો આ ટોપિક સાથે અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીનો લેક્ચર જ્યારે બી આવશે ત્યારે તેની અંદર આપણે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બાયકાર્બોનેટની પ્રક્રિયા કેવી રીતે થાય છે એના વિશે આપણે ભણશું. તો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, વિડીયો પર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને વધુ ને વધુ અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. અને જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ નિખિલ મિસ્ત્રી સાયન્સ લર્ન વિથ ફનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો કે જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને મળતી રહે. અને સ્વતંત્રતા દિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક્સ ફોર વોચિંગ, થેન્ક્સ ફોર સપોર્ટિંગ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.